सर्वे ऋषि कुमारों बाबरेश्वर संस्कृत महाविद्यालय ऑनलाइन लेक्चर श्रेणी में स्वागत है। आज आप प्रथम एकना विद्यार्थी यूनिट टू एटले कि पोएम नंबर टू नो अभ्यास करीशू, जेनो शीर्षक है द यूजफुल प्लाव, गुजराती थशे उपयोगी हड़। शीर्षक समझी गया हशो केनी वार्ता केनी कविता हशे, एक ग्राम्य जीवन की कविता आज आप समझवानी छे, शीखवानी छे। आ कविता छे एनी नीचे तमने आपेलू छे ओल्ड सॉन्ग, एटले के एक आ प्राचीन गीत छे, जूनो गीत छे। कवितानो शीर्षक उपरथी तमने ख्याल आव्यो हशे कि आखी कविता हळ विशे, खेतर विशे, खेडूत विशे, ग्राम्य जीवन विशे हशे। जे लोको ग्राम्य जीवन में रहेला हशे अथवा तो रहता हशे ते बधाने आ कविता प्रिय हशे, तेमने आनाथी परिचित पण खूब हशो, अने तमने आ बधी वस्तु थी ए खूबज मान होय, अभिमान होय, ए पण स्वाभाविक छे। चालो कवितानी शुरुआत करिए। अहीं प्रथम लीटी में ज पेली लीटी में ज अ कंट्री लाइफ इज स्वीट, आ बने शब्दों आपणे जे अर्थ जाणीए छीए ए अर्थ करवानो नथी। कंट्री लाइफ एटले के ग्राम्य जीवन अने स्वीट एटले के मजानो, मजा आवे तेवो, एवो अर्थ लेवानो छे। चालो शुरुआत करिए। अ कंट्री लाइफ इज स्वीट इन मॉडरेट कोल्ड एंड हीट। शू कहे छे? ग्राम्य जीवन नी मजा छे इन मॉडरेट एटले के मध्यम सरनु गर्मी अने ठंडी। टू वॉक इन द एर हाउ प्लीजेंट एंड फेर इन एवरी फील्ड ऑफ व्हीट। शू कहे छे? ताजी अने आह्लादक हवामां फरवू घऊंना खेतरनी वच्चे, घऊंना खेतरनी वच्चे ताजी अने आह्लादक हवामां फरवानी केवी मजा छे। ध फेरेस्ट ऑफ ફ્લાવર્સ એડોરિંગ ધ બાવર્સ એન્ડ એવરી મીડોઝ બ્રો. શું કહે છે? સૌથી સુંદર ફૂલો અને બધી લતાકુંજો અને ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે. તો આપણે ખબર છે જેટલા ખેતરો હોય છે એની સાથે સાથે જ ફૂલના છોડવા પણ ઉગ્યા છે અને બીજી વેલ ઘણી હોય છે જે કેવું સુંદરતા ઉત્પન્ન કરે છે. સો ધેટ આઈ સે નો કર્ટિયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ. જો કેટલી સરસ તુલના કરે છે, કેટલું સરસ મજાનું કવિ કહે છે કે એટલે જ મને એવું લાગે છે, સો ધેટ આઈ સે એટલે જ હું એવું કહી શકું કે જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતા ખેડૂતો સાથે કોઈ રાજદરબારીની તુલના શક્ય છે નહીં. નો કર્ટિયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે. જે આવી રીતના જૂના કપડાં પહેરીને ખેડૂત ચાલે છે એની સાથે કોઈ રાજદરબારીની પણ તુલના શક્ય છે નહીં. કેટલી મોટી વાત, કેટલી સરસ મજાની ઉપમા આપે છે. ત્યારબાદ બીજો અંતરો છે, ધે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક એન્ડ લેબર ટિલ ઓલમોસ્ટ ડાર્ક. તેઓ એટલે કે ખેડૂતો છે, તે ધે એટલે શું થાય, તેઓ ખેડૂતો પરોઢિયે ઉઠી જાય છે, વહેલા ઉઠી જાય છે. ધે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. મોર્નિંગ લાર્ક એટલે શું થાય, એક ગાનારું પક્ષી છે, એક જે સવારના પોરમાં ગાય છે એ પક્ષીનું નામ લાર્ક છે. તેઓ પરોઢિયે ઉઠી જાય છે એન્ડ લેબર ટિલ ઓલમોસ્ટ ડાર્ક, અને સૂર્યાસ્ત સુધી શું કરે છે, તો કે સખત શ્રમ કરે છે, સખત પરિશ્રમ કરે છે. ત્યારબાદ શું કહે છે, ધેન ફોલ્ડિંગ ધ શિપ ધ હેસ્ટન ટુ સ્લીપ. જો HASTEN અહીંયા ટી છે એ કેવો છે, સાયલેન્ટ છે, હેસન. ધેન ફોલ્ડિંગ ધેર શિપ એન્ડ ધે હેસન ટુ સ્લીપ. પછી તેમના ઘેટાને વાડામાં પૂરીને તેઓ શું કરે છે, જલ્દી ઊંઘી જાય છે. આપણને ખ્યાલ છે કે આવી રીતના માલધારીઓ હોય છે, ખેડૂતો હોય છે, એ પોતાના પશુઓનું પણ એટલું જ ધ્યાન રાખે છે, તેને પણ એટલો જ ખોરાક નીંદર બધું આપે છે, અને સાથે સાથે તેઓ પણ વહેલા ઉઠે છે અને વહેલા સૂવે છે. આ એનો નિત્યક્રમ ખૂબ જ સરસ હોય છે, જેથી કરીને તે બધાનું સ્વાસ્થ્ય કેવું હોય છે, લાંબુ અને ખૂબ જ સારું. આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે અને સ્વાસ્થ્ય પણ ખૂબ જ કેવું હોય છે, સારું હોય છે. એટલા માટે જ અહીંયા પરિચય આપતા એવું કહે છે, ધેન ફોલ્ડિંગ ધ શિપ, તેના ઘેટાઓ છે એને બધાને વાડામાં પૂરી દે છે એટલે કે બંધ કરી દે છે. ધ હેસન ટુ સ્લીપ, અને વહેલા ઊંઘી જાય છે. હેસન એટલે શું કરવું, શું અર્થ થાય, ઉતાવળ કરવી, સુવા માટે તેઓ ઉતાવળ કરે છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. પછી શું કહે છે, તો કે નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ ઓન રિચ ગ્રીન ટેન્ડર બો.
એટલે કે શું થાય, લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ સાથે તેમની કેવી છે સવાર પડે છે. તમે શહેરમાં રહેતા હો તો તમને કોઈ પક્ષીની અવાજ સંભળાય નહીં, આપણો એલાર્મ પણ માંડ માંડ સંભળાય એવા ઉત્પાતમાં આપણે સૂતા હોય છે. પણ અહીંયા તો ગ્રામ્ય જીવનમાં તો સરસ મજાનો ઠંડી સવારમાં પક્ષીઓનો અવાજ આવે અને આપણી કુદરતી નીંદર એટલી વહેલી ઉઠે છે, કારણ કે એ લોકો એટલા વહેલા સૂવે છે. ન તો ટીવી, ન તો મોબાઈલ, એ બધાનો ઉપયોગ કેવો હોય છે, ખૂબ જ ઓછો હોય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ ઓન ઇચ ગ્રીન ટેન્ડર બો. એટલે ટેન્ડર એટલે શું થાય, કોમળ, એન્ડ BOUGH બો એટલે શું થાય, ઝાડની ડાળીઓ, એટલે કે લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ સાથે તેમની સવાર પડે છે. વિથ વોટ કન્ટેન એન્ડ મેરીમેન્ટ ધેર વેઝ આર સ્પેન્ટ વુઝ માઇન્ડ્સ આર બેન્ટ. શું કહે છે, વિથ વોટ કન્ટેન એન્ડ મેરીમેન્ટ ધેર વેઝ આર સ્પેન્ટ વુઝ માઇન્ડ્સ આર બેન્ટ ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ. જો કેટલી સરસ વાત છે, કેટલા સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર થાય છે જેમનું મન ફક્ત હળ ચલાવવામાં મગ્ન રહે છે. કેટલી સરસ વાત છે, વિથ વોટ કન્ટેન એન્ડ મેરીમેન્ટ. મેરીમેન્ટ એટલે શું થાય, મોજ મજા, અને કન્ટેન્ટ એટલે શું થાય, તો કે સંતુષ્ટતા, સંતુષ્ટ. તે લોકો કેટલી સરસ મજાનો સંતોષ અને આનંદથી પોતાના દિવસો પસાર કરે છે. આપણે જો શહેરમાં રહેતા હોય તો કેટલા ટેન્શન હોય, કેટલા રાત ઝઘડા હોય, કોઈ વાતે વાહનની વ્યવસ્થા ન થતી હોય, પણ અહીંયા તો ગ્રામ્ય જીવનમાં તો ખૂબ જ શાંતિ અને સરળતા હોય છે. એટલા માટે જ તે લોકો ખૂબ જ સારી રીતે સંતોષથી જીવી શકે છે અને મજા કરી શકે છે. શું કહે છે, છેલ્લી લીટી બહુ સારી છે, ધ ડેઝ આર સ્પેન્ટ વુઝ માઇન્ડ્સ આર બેન્ટ. જેમનું મન ફક્ત કેમાં છે, ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ, હળ ચલાવવામાં મગ્ન રહે છે. આ ખેડૂતની, ખેતરની, હળની એક સરસ મજાના ગ્રામ્ય જીવનની વાત આપણે આ કવિતાના શબ્દોમાં સમજ્યા. ગ્લોઝરી અને ક્વેશ્ચન આન્સર આપણે પછી કરીશું. કવિતા અહીંયા પૂરી થાય છે. સૌને જય શ્રી કૃષ્ણ.